એક 15 સેમીનો રંગીન સમઘન 3 સેમીના નાના સમઘનોમાં કાપવામાં આવે તો જેની એક જ સપાટી રંગીન હોય તેવા કેટલા સમઘન તૈયાર થશે એ ગોતવાના છે. અહીં 15 સેમીનો એક સમઘન આપેલો છે અને એની એક બાજુ ઉપરથી અહીં 15 સેમીના 3 સેમીમાં વિભાજિત કરેલા સમઘનની આકૃતિ દોરેલી છે. હવે અહીં સમઘનની ઉપરની બાજુની સપાટી લઈ તો એના 3-3 સેમીના સમઘનમાં વિભાજિત કરીએ એક બાજુને તો આવા ટોટલ 25 એવા સમઘન મળે. હવે એવું ગોતવાનું છે કે અહીં મળેલા 3 સેમીના સમઘનમાં એક જ બાજુ રંગીન હોય. તો હવે અહીં આપેલા કોર્નર ઉપર જોઈએ તો કે અહીં સમઘનમાં આ બાજુ છે એ બીજી બે બાજુ પણ સાથે જોડાયેલી હોય, જેથી કરીને શું થશે, અહીં એક બાજુને રંગ કરેલો હોય તો આ બાજુને પણ રંગ કરેલો હોય અને એની પાછળની બાજુને રંગ કરેલો હોય તો અહીં આપેલા કોર્નર ઉપર 3 બાજુથી રંગીન કરેલો એક ભાગ જોવા મળશે. એટલે એ રીતે અહીં કોર્નર પર આવેલા જે 4 ભાગ છે એ તો ગણવામાં આવશે નહીં, કારણ કે એક જ બાજુથી રંગીન કરેલો હોય એ મારે સમઘન લેવાનો છે. હવે અહીં જોઈએ તો અહીં પણ એવું થશે, કારણ કે અહીં આ બાજુની સાથે એની પાછળની બાજુ જોડેલી હશે, જેથી આ બાજુમાં રંગ કરેલો હશે તેની પાછળની બાજુમાં પણ રંગ કરેલો હશે. એટલે અહીંયા પણ મારે આ બાજુની ગણતરી કરવામાં આવશે નહીં. એ જ રીતે એની ફરતી કોરની બાજુઓ બબે રંગથી કલર કરેલી હશે એટલે એને ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો હવે બાકી રહી એ બાજુઓ એક જ રંગથી કલર કરેલી હશે. તો આવી કેટલી બાજુ છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એનો અર્થ કે 9 એવા સમઘન એક બાજુમાંથી મળશે કે જેની એક બાજુ રંગીન કરેલી હોય. હવે સમઘનને કુલ 6 બાજુ હોય તો કે 6 બાજુ ઉપરથી એને 9-9 સમઘન એવા મળશે કે જેની એક જ સપાટી રંગીન હોય. તો કુલ કેટલા સમઘન થશે, તો કે 9-6 54 એવા સમઘન થશે કે જેની એક જ બાજુ રંગીન હોય. તો આ પ્રશ્નનો જવાબ એ કે 54 એવા સમઘન મળશે કે જેની એક બાજુ રંગીન હોય.